ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે 13મી ડિસેમ્બર છે. આજથી 10 વર્ષ પહેલા ભારતની સંસદ પર હુમલો થયો. સંસદનું સદન ચાલુ હતું. ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ગૃહપ્રધાન અડવાણીજી સહિત તમામ વિરોધ પક્ષના નેતાઓ સંસદમાં હાજર હતા. ચર્ચાઓ ચાલતી હતી અને અચાનક સંસદ પર ત્રાસવાદીઓએ હુમલો કરી દીધો. ગોળીબારની રમઝટ ચાલી અને 25 કલાકની કસમકસ પછી એ આતંકવાદીઓને ઢેર કરવામાં આવ્યા. આપણી સંસદની દિવાલો પર પાકિસ્તાની ત્રાસવાદીઓની ગોળીઓ નિશાન છોડી ગઈ. આજે વાતને 10 વર્ષ થયા. આજે આપણે ક્યાં છીએ? આજે 2011 થઈ 2001માં આ હિનોની હરકત કરવામાં આવી હતી. 10 વર્ષમાં આપણે સુધર્યા. 10 વર્ષમાં આપણી સરકારોમાં કોઈ ફેર આવ્યો. 10 વર્ષ પહેલા અડવાણી હોમ મિનિસ્ટર હતા, યુપીએની સરકાર હતી, એનડીએની સરકાર હતી, હવે યુપીએની સરકાર છે. આ 10 વર્ષમાં આ દેશમાં કશું બદલાયું? એ પછી પણ અનેક ત્રાસવાદી હુમલા થયા અને હજુ થતા રહે છે. ન એનડીએ રોકી શકે છે, ન યુપીએ રોકવા માંગે છે. જ્યારે આ સંસદ પર હુમલો થયો ત્યારે વાજપેયીજી જેવા એકદમ પીડ અને મહાન રાજકારણીએ નેતાએ એમ કહ્યું હતું કે આર પાર કી લડાઈ હોગી. લશ્કર કાશ્મીરની અને રાજસ્થાનની સરહદ પર ખસેડી દેવામાં આવ્યું, સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું. યાદ રહે કે લશ્કર છાવણીમાં હોય અને લશ્કર સ્ટેન્ડ બાય તરીકે સરહદ પર હોય એના ખર્ચમાં કરોડો રૂપિયાનો ફેર પડી જાય છે. કરોડો રૂપિયા રોજના ખર્ચાતા રહ્યા. 1 વર્ષ સુધી લશ્કર સ્ટેન્ડ બાય રહ્યું. દુનિયામાં આ કદાચ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા જેવો રેકોર્ડ છે કે કોઈ લશ્કર રોજના 2000 રૂપિયાના ખર્ચે દુશ્મનો સામે નજર તાકીને, તોપો તૈયાર રાખીને, ટેન્કો તૈયાર રાખીને, તોપચીઓ નજર ભાડીને ઉભા છે કે ક્યારે અમારે પાકિસ્તાન પર બોમ્બાર્ડિંગ કરવાનું છે, તોપો દાગવાની છે, ટેન્કો દોડાવવાની છે. સેનાપતિઓ નકશા લઈને બેસી રહ્યા 1 વર્ષ. અને પછી આપણી હિજડા સરકારે 1 વર્ષે લશ્કરને પાછું બોલાવી લીધું. દુનિયાનો આ એક અનોખો રેકોર્ડ હશે કે કોઈ લશ્કર જેને લડવાની એકદમ ઉમંગ છે, ભારતનું લશ્કર 1 વર્ષ સુધી નજરો ગળાઈને બેસી રહ્યું, રડાર મશીનો ચાલુ રાખીને બેસી રહ્યું, મિગ વિમાનોના એન્જિનો ચાલુ રાખીને બેસી રહ્યું કે હમણાં હુકમ આવશે અને આપણે પાકિસ્તાનને રગદોળી નાખીશું. 1 વર્ષ અજીબો ગરીબ તમાશો છે. કોઈ વિરોધ પક્ષના નેતાને પણ નહીં સૂજ્યું એ વખતે કે કહીએ કે ભાઈ બહુ થયું, 3 મહિના થયા, 4 મહિના થયા, કોઈ લશ્કર દુનિયામાં 1 વર્ષ લડાઈની રાહ જોઈને ઊભું છે? અને એક બોમ્બ ફોડ્યો નહીં પાકિસ્તાન તરફ, કશું નહીં તો વાજપેયીજી કહી શક્યા હોત કે પાકિસ્તાન તરફ 200, 500, 5000 ગોળા છોડો, આગળ ના વધશો. પણ 5000 ગોળીઓ છોડી હોત વાજપેયીએ પાકિસ્તાનના દિશામાં તો પણ 2001 પછીના બધા હુમલા ન થયા હોત. એક ગોળી છોડ્યા વગર 2000 રૂપિયાના ખર્ચે લશ્કર 1 વર્ષ ઊભું રહ્યું. અને લશ્કર સ્ટેન્ડ બાય ઊભું રાખવું એટલે બહુ મોટું અભિયાન છે. લશ્કર ટુકડીઓ તૈયાર થઈને ઊભી રહે છે રોજ, એમને સવાર પડે, સાંજ પડે, રાત પડે, 24 કલાક એમના કંટ્રોલ રૂમો ધમધમે છે, વિમાનો સ્ટેન્ડ બાય ઊભા રહે છે, હવામાં ઉડતા રહે છે કે ગમે ત્યારે લડાઈ શરૂ થશે. અને મજાની વાત એ થઈ કે આ 1 વર્ષમાં પાકિસ્તાન એકવાર બીન્યું નહીં, ગભરાયું નહીં, બિનદાસ બેસી રહ્યું.
એને ખબર હતી કે આ નપુસંકોથી કશું થવાનું નથી. અને એક વર્ષે લશ્કરને કહેવામાં આવ્યું, કેવું ડિસમોરલ કરી નાખ્યું આપણે લશ્કરને. એક વર્ષે એમ કહેવામાં આવ્યું કે પાછા ફરી જાઓ, એક ગોળી છોડ્યા વગર પાછા ફરી જાઓ. અને પછી આ દેશ પર અનેક હુમલા થયા, મુંબઈમાં અનેક વાર હુમલા થયા, અમદાવાદ થયા, મંદિરો પર થયા. આ દેશમાં પછી ત્રાસવાદનો સિલસિલો ચાલુ રહ્યો. અને હજુ 10 વર્ષે અફઝલ ગુરુને માફી આપો એવા ઠરાવો લઈને અબ્દુલ્લાઓ કાશ્મીરની વિધાનસભામાં પહોંચે છે. ઠરાવ થાય છે કે આ ત્રાસવાદી હુમલાનો જે માસ્ટર માઇન્ડ છે એને ફાંસીની સજા નહીં થઈ જવી જોઈએ. એને ફાંસીની સજા થશે તો કાશ્મીરમાં તોફાનો થઈ જશે એવી દલીલો ખુદ આ દેશના હોમ મિનિસ્ટરો કરી રહ્યા છે. અને 4-4 વર્ષથી અફઝલ ગુરુને ફાંસી આપવાનો ફાઇનલ હુકમ થઈ ગયા પછી 4 વર્ષથી સરકાર એનો નિર્ણય નથી લેતી. અફઝલ ગુરુ કહી રહ્યો છે કે મહેરબાની કરો મને ફાંસી આપી દો. અને આ યુપીએ ની સરકાર અને પહેલા એનડીએ ની સરકાર પણ વાતમાં છે, એ જ્યારે પણ સત્તા પર રહી ત્યારે એમણે બીજા કોઈ ત્રાસવાદીઓને ફાંસી નથી આપી. તો આ હજુ તો ફાંસી નથી અપાઈ. આ એક દુઃખની વાત છે કે આ દેશમાં ત્રાસવાદીઓની જે આળ પંપાળ કરાય છે, એમની પાછળ જે અબજો રૂપિયાનો ખર્ચો થાય છે, અને આ દેશના સરકારનું પેટનું પાણી નથી હલતું. અને પછી વાત આગળ વધે છે કે આમાં જે શહીદ થઈ ગયા જવાનો, 9-10 જવાનો શહીદ થઈ ગયા, એની વિધવાઓ 10 વર્ષે રડે છે કે કીધેલી સહાય નથી મળી. ગયા વર્ષે 13 ડિસેમ્બરે આ શહીદોને અંજલિ આપવા માટે કોઈ લોકસભામાં હાજર નહોતું, સંસદમાં કોઈ હાજર નહોતું. ગણ્યા ગાંઠા 4-5 નાના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી શહીદોને. આજે સંસદ ચાલુ છે એટલે દેખાડો થશે, પણ એની 10-12 વિધવાઓને તમે સાચવી નથી શકતા, એમને તમે કશું આપી નથી શકતા, એમને કીધેલી વસ્તુઓ પૂરી નથી કરી શકતા. આ દેશ કેમ ચાલે, કેવી રીતે ચાલે? અને આ 13 ડિસેમ્બરે આજે આ સંસદ પર હુમલો થયો અને આપણી સરકાર નપુસંગ પુરવાર થઈ, બાયલી પુરવાર થઈ, કશું ન કરી શકી. વાજપેયી જેવા મહાન નેતા હોવા છતાં અને અડવાણી જેવા હોમ મિનિસ્ટર હોવા છતાં આ દેશની સરકાર એની સામે કશું ન કરી શકી. પાકિસ્તાન તરફી પાકિસ્તાનની દિશામાં 100 ગોળા ના ફેંકી શકી. ઇઝરાયલનો હિસાબ બહુ સાફ છે. ઇઝરાયલ કેમ આટલું બધું ટકી રહ્યું છે 13-14 મુસ્લિમ દેશોની વચ્ચે? હિસાબ બહુ સાફ છે. કોઈ પણ ત્રાસવાદી હુમલામાં ઇઝરાયલના 10 નાગરિક મરે, 5 નાગરિક મરે, એટલે પેલેસ્ટાઈનની દિશામાં એ 5 મિસાઈલ છોડે છે અને 25-30 જણને મારી નાખે છે. હિસાબ નથી રાખતું કે સામે મરનારા નિર્દોષ છે, મારનારા કોણ હતા એને શોધવા નથી જતું, પણ એ સામે પેલેસ્ટાઈનના આજુબાજુના દેશોના 5-25 લોકોને મારી નાખે છે. જ્યારે તમે ત્રાસવાદ સામે લડી રહ્યા છો ત્યારે માનવતાવાદી થઈને લડી ન શકાય. તમારે ત્રાસવાદીઓ સામે ત્રાસવાદીઓ થઈને જ લડવું પડે. એમાં માનવ અધિકાર પંચને વચ્ચે લાવીને યુદ્ધ ન જીતી શકાય. તમે જ્યારે પણ ભારતમાં ત્રાસવાદી હુમલો થાય, યાદીઓ આપો છો, કે કરો છો, પાકિસ્તાનમાં જે આકાઓ બેઠા છે, જે આ તોફાન આની બધાની પાછળ છે, બોમ્બે બોમ્બકાંડની પાછળ જે હફીઝ બેઠો છે, એની સામે બિલકુલ તકલાદી કેસો ચાલી રહ્યા છે, મજાક ઉડાવાઈ રહી છે ત્યાં કેસોના નામે. ભારત સરકાર એવું કેમ નથી કરી શકતી કે અહીંથી 5-6 જણને મોકલીને અફીઝને જાહેરમાં ગોળીઓ મરાવી દે? હું તો ભારત સરકારને ઓફર આપવા માંગુ છું કે ભારત સરકાર જો આવું કોઈ સાહસ કરવા માંગતી હોય, પાકિસ્તાનમાં માણસો મોકલીને આ અફીઝને ગોળીઓ મરાવી દેવા માંગતી હોય તો વડોદરામાં, અમારા વડોદરામાં એક બહુ બહાદુર કોમ છે કહારોની,
વડોદરાના કહારોને આ કામ સોંપી દો કે તમે પાકિસ્તાન જાઓ, વગર વિઝાએ જશે, વગર પાસપોર્ટે જશે, ઓફિસને શોધી કાઢશે અને ઓફિસને વડોદરાના મારા બહાદુર કહારો ગોળીઓ મારી દેશે. અને પછી નહીં કે અમે ભારત સરકારે મોકલ્યા છે, ગુનો કબૂલ કરી લેશે દેશ માટે અને પાકિસ્તાનીઓના ત્રાસ પણ સહન કરી લેશે. આ દેશમાં કેવી કેવી બહાદુર કોમો છે. સોંપો એમને કામ કે ઓફિસને જઈને પાડી દો ભાઈ. તમને બધા આંતરરાષ્ટ્રીય નિયમો કાનૂનો લાગુ પડે છે ને નડે છે. પાકિસ્તાનને કોઈ કાનૂન લાગુ નથી પડતો. એ ત્રાસવાદીઓને તૈયાર કરે છે, જહાજો આપે છે, આ તમારી સરહદમાં ઘૂસાડી દે છે, ત્યાંથી મોબાઈલ દ્વારા એમનું સંચાલન કરે છે અને એને કશું નિયમ નીતિ નથી નડતા. અને તમને અહીંથી વડો ગુજરાતમાં પણ કેટલી કોમો છે. અરે હું તો એમ કહેવા માંગુ છું કે સરકાર જો આવું અભિયાન કરવા તૈયાર હોય તો આ દેશના મુસલમાન ભાઈઓ પાકિસ્તાનમાં જઈને ઓફિસને પાડી દે. મહારાષ્ટ્રના મરાઠાઓમાં 1000 માણસ તૈયાર થઈ જાય કે આ કામ તો અમે જ કરીશું. શીખો કે મહારાષ્ટ્રથી કોઈ માણસો મોકલવાની જરૂર નથી, અમે પંજાબમાં છીએ, નજીક છીએ, અમે ઘૂસી જઈશું. ભારત સરકાર જો છૂટ આપે કે સરહદ પર ભારતીય સૈનિકો ભારતના લોકોને નહીં રોકે, પાકિસ્તાનમાં ઘૂસી જઈને તોફાન કરી આવો, તો પણ 1-2 લાખ માણસનું ટોળું પાકિસ્તાનના સૈનિકોના ગોળીબાર વચ્ચેથી પાકિસ્તાનમાં ઘૂસી જાય, એટલો બધો ત્રાસ અને એટલી બધું ભારતના લોકોમાં લોહી ગરમ થઈ ગયું છે. પણ તકલીફ છે કે આ દેશને સસલાઓ જેવા નેતાઓ લીડ કરી રહ્યા છે. લોકો સી છે અને નેતાઓ સસલા છે. આ જ તકલીફ છે, એને કારણે આપણે હેરાન થઈ રહ્યા છે. આ સસલાઓને હટાવવા પડશે. સસલાઓથી આ રાજ ચલાવીએ છે એને કારણે આપણે હેરાન છે. બાકી પાકિસ્તાનની આપણી સામે મજાલ છે કે ત્રાસવાદીઓ મોકલી શકે. ભારતમાં એ ત્રાસવાદીઓ મોકલે છે તો તમે સામે શા માટે નવાઝ શરીફને જૂનાગઢની અંદર નથી બેસાડતા? શા માટે નવાઝ શરીફે છેક ઇંગ્લેન્ડમાં જઈને આશ્રય લેવો પડે? નવાઝ શરીફને જૂનાગઢમાં બેસાડો, એની સરકાર મંજૂર રાખો. તમે એમ કહો કે પાકિસ્તાનના ખરા નેતા તો નવાઝ શરીફ છે, અમે એની સરકારને માન્યતા આપીએ છીએ. કરો તમે પાકિસ્તાનને ઉંગલી કરો તો પાકિસ્તાનની કોઈ હેસિયત નથી. અને બહુ સાચું કહું છું, શબ્દો ચોર્યા વગર કહું છું કે આજે લોકસભા પર હુમલો થયો ને એનો ખરો સંદેશો તો આ બધું મેં કહ્યું એ નથી. આ બધો મારો આક્રોશ છે. ખરો સંદેશો તો એ જ દિવસે આવ્યો હતો. બહુ સાચું કહું છું, ખરાબ લાગે એવું કહું છું પણ સાચું છે, હૃદયથી કહું છું. એ દિવસે જેણે જેણી જોડે વાત કરી ભાઈલા, એમણે એમ કહ્યું કે આ ત્રાસવાદી હુમલો સફળ કેમ ના થઈ ગયો, આ નેતાઓને આ ત્રાસવાદીઓએ મારી કેમ ના નાખ્યા, આ આક્રોશ હતો લોકોનો. પહેલો આક્રોશ હતો કે ત્રાસવાદીઓએ પાર્લામેન્ટ પર હુમલો કેમ કર્યો. પણ જ્યારે બધું શાંત થઈ ગયું, એમની લાશો પડી ગઈ, જ્યારે ત્રાસવાદીઓને મારી નાખવામાં આવ્યા અને પછી જ્યારે અડવાણી ધ્રુજતા માઇક પર પિસ્ટન કરી રહેલા કે કેમ હુમલો થયો, કેમ ના થયો, શું થયો, હમ ક્યા કર સકતે હૈ, ત્યારે આ દેશના બધા લોકોને એમ થયું કે કાશ આ ત્રાસવાદીઓ સફળ થયા હોત અને આ નેતાઓને મારી નાખ્યા હોત. આ બન્યું છે એ દિવસે. કોઈ શબ્દો હું ખોટા નથી કહેતો, તમે તમારા છાતી પર હાથ રાખીને મૂકો. તમે ભાજપમાં છો, તમે કોંગ્રેસમાં છો, તમે કોઈ પણ પક્ષના છો, તમને પણ આ થયું છે કે કાશ ત્રાસવાદીઓ સફળ થયા હોત. કેટલી બધી દેશની કરુણા છે. દેશ ક્યાં પહોંચ્યો તો 2001માં એ જુઓ, આજે પણ એ સ્થિતિ છે. રાજકારણીઓ પોતે પણ આ જાણે છે કે દેશ ઈચ્છતો તો કે મરી જાય. તો
પાર્લામેન્ટના હુમલા પર લોકો નારાજ છે, દુઃખ છે, સંસદ પરનો હુમલો છે ભાઈ, આ તમારા હૃદય પરનો હુમલો છે, લોકશાહી પરનો હુમલો છે. પણ ના તે સમયની નપુંસક સરકારે કશું કર્યું, ના પછીની કોઈ નપુંસક સરકારો કશું કરે છે. હવે આ દેશ દુનિયાનો એકમાત્ર બેવકૂફ દેશ ચર્ચા કરી રહ્યો છે, ટીવી પર બોલાવી બોલાવીને, મોઢામાં આંગળા નાખી નાખીને ઉદ્ઘોષકો પૂછી રહ્યા છે કે આને છોડી મૂકવો જોઈએ કે કેમ, તમારું શું મંતવ્ય છે? અરે દેશના લોકોનું મંતવ્ય પૂછો. દેશના લોકો ઈચ્છે છે કે આ ત્રાસવાદીને નહીં જે જેલમાં પડ્યો છે, આવનારા ત્રાસવાદીઓને પણ મારી નાખો. આ દેશ ઈચ્છે છે કે પાકિસ્તાન જોડે લડાઈ થઈ જાય, થઈ જવા દો, એક વાર આરપારની લડાઈ થઈ જવા દો, એ દેશની ઈચ્છા છે. દેશ ઈચ્છે છે કે આ સરકાર પેલા શહીદને પાકિસ્તાનમાં જઈને મારી નાખે, મુંબઈ હત્યાકાંડના આરોપીને, અને એના જે પરિણામો આવ્યા દેશની જનતા ભોગવવા તૈયાર છે. આ દેશનું લશ્કર તૈયાર છે. જો આપણા વડાપ્રધાન ઈશારો કરે ને રાષ્ટ્રપતિ સહી કરે કે લાહોર જોઈએ, મને લાહોર થી ઓછું કશું નથી જોઈતું, આ દેશનું લશ્કર સક્ષમ છે, પાકિસ્તાનના અણુશસ્ત્રો પણ હાથમાં ધર્યા રહી જાય અને આપણું લશ્કર લાહોર પહોંચી જાય એમ છે. પણ આ સસલાઓને શું ઉપદેશ આપીએ? કમનસીબી છે આ દેશની કે આ દેશના બધા જ વડાપ્રધાનો, બધા જ સંરક્ષણ પ્રધાનો, બધા જ ગૃહપ્રધાનોમાં લોહી દોડતું જ નથી. પાણી પોચા છે એમના શરીરમાં, પાણી દોડી રહ્યું છે, લોહી ઉકળી ઉઠે, લોહીમાં જુવાળ આવે, લોહીમાં ગુસ્સો આવે. પણ જેના શરીરમાં માત્ર પાણી જ દોડતું હોય એવા સસલાઓને ન ગુસ્સો આવે છે, ન ક્રોધ આવે છે, ન એમને કોઈ શું બહાદુરી આવશે. કમનસીબી છે આ દેશની. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.